કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? યુનિટ 4 એક્ટિવિટી 3 જોઈશું આજે આપણે. મફતલાલ એગ, મફતલાલનું ઈંડું. મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન. મિસ્ટર મફતલાલ, શ્રીમાન મફતલાલ છે એ ખૂબ જ લેઝી એટલે આળસુ માણસ હતા. હી ડીડ નોટ લાઈક ટુ વર્ક, તેમને કામ કરવું ગમતું ન હતું. હી સેટ આઈડલ ઓર મૂડ હિયર એન્ડ ધેર ઓલ ધ ટાઈમ. આઈડલ એટલે નવરા બેસી રહેવું, તે હંમેશા કામ વગરના નવરા બેસી રહેતા હતા અને આમ ને તેમ ફર્યા કરતા હતા. વન ડે હી વેન્ટ ફોર અ વોક, હવે એક દિવસ તે ચાલવા માટે નીકળ્યા હતા. હી સ્ટોપ્ડ ઓન ધ વે ટુ ટેક રેસ્ટ, હવે એક દિવસ તે આરામ કરવા માટે ત્યાં રોકાયા. હી સેટ ડાઉન અંડર અ ટ્રી, અને એક વૃક્ષ નીચે બેઠા. ધેન હી સો અ હેન્સ એગ લાઈંગ ઓન ધ ગ્રાસ અંડર ધ ટ્રી, તો ત્યાં તેમણે જોયું તો ઝાડની નીચે જ્યાં તે બેઠા હતા ત્યાં ઘાસ ઉપર એમને એક ઈંડું લાઈંગ એટલે પડેલું દેખાયું, મરઘીનું ઈંડું પડેલું તેમણે જોયું. એન એગ હી થોટ, તેમણે વિચાર્યું કે શું આ ઈંડું હશે. આઈ એમ વેરી લક્કી, હું તો ખૂબ જ નસીબદાર છું. ધીસ વિલ મેક મી રીચ, આ મને ખૂબ જ પૈસાદાર બનાવશે. જસ્ટ ધેન હિઝ ફ્રેન્ડ છગનલાલ સો હિમ, જસ્ટ ધેન એટલે કે પછી તેમને તેમનો મિત્ર છગનલાલે તેને જોયો. હેલો મિસ્ટર મફતલાલ, હી સે, તેમણે કહ્યું કેમ છો મિસ્ટર મફતલાલ. વોટ ઇઝ ધેટ ઇન યોર હેન્ડ, તમારા હાથમાં શું છે. એન એ સે મિસ્ટર મફતલાલ, મફતલાલ કહે છે કે ઈંડું છે. આઈ એમ વેરી લકી, આરન્ટ આઈ, હું તો ખૂબ જ નસીબદાર છું, શું હું નથી. એન એગ સેડ છગનલાલ, ઇઝ ધેટ ઓલ, છગનલાલ કહે છે કે શું ઈંડું છે. શું એના જો તમને ઈંડું મળી ગયું તો તમે નસીબદાર થઈ ગયા. યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ સેડ મિસ્ટર મફતલાલ, ધીસ એગ વિલ મેક મી રીચ. મિસ્ટર મફતલાલ કહે છે કે તમને સમજણ પડી નહીં, આ જે ઈંડું છે એ મને પૈસાદાર બનાવશે. હિઝ ફ્રેન્ડ થોટ, તેમના મિત્રએ સોરી હિઝ ફ્રેન્ડ લાફ્ડ, તેમનો જે મિત્ર હતો છગનલાલે હસવા માંડ્યો. પ્લીઝ એક્સપ્લેઇન હી સેડ, તેમણે કહ્યું કે તું મને એક્સપ્લેઇન કર એટલે કે તું મને સમજાવ કે તને ઈંડું મળી ગયું તો તું કેવી રીતે પૈસાદાર ગણાય. લિસન ટુ મી સેડ મિસ્ટર મફતલાલ, મફતલાલ કહે છે કે મને તું સાંભળ. આઈ શેલ નોટ ઈટ ધીસ એગ, હું આ ઈંડાને ખાઈશ નહીં. આઈ શેલ પુટ ઇટ ઇન માય પોકેટ, તેને હું મારા પોકેટમાં ખિસ્સામાં મૂકીશ. ઇટ વિલ બી વોર્મ ધેર, ત્યાં તેને હુંફાળું એટલે કે ગરમાવો લાગશે. સૂન અ ચીક વિલ કમ આઉટ ઓફ ધ એગ, પછી આ ઈંડું છે એમાંથી ચીક એટલે મરઘીનું બચ્ચું બહાર આવશે, કમ આઉટ એટલે બહાર આવવું. ધ ચીક વિલ ગ્રો ઇન ટુ અ હેન્ડ, પછી આ જે ચીક છે એટલે કે મરઘીનું જે બચ્ચું છે એ મોટું થશે એટલે મરઘી બનશે. ધ હેન્ડ વિલ લે એગ્સ, મરઘી છે એ બીજા ઈંડા મૂકશે. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચીક્સ, હવે આ જે ઈંડા મૂકશે તો એમાંથી મને બીજા મરઘીના બચ્ચા મળશે. ધે વિલ ગ્રો ઇન ટુ હેન્ડ્સ, હવે એ મોટા થશે એટલે ઘણી બધી મરઘીઓ બનશે. ધોઝ હેન્ડ્સ વિલ લે એગ્સ, હવે આ ઘણી બધી મરઘીઓ છે એ બીજા ઈંડા મૂકશે. આઈ વિલ સેલ ધેમ, હું એ ઈંડાઓને વેચીશ. એન્ડ આઈ સેલ બી અ રીચ મેન, અને હું પૈસાદાર માણસ બનીશ. આઈ સેલ લીવ ઇન અ બિગ હાઉસ, હું મોટા ઘરમાં રહીશ. મેની સર્વન્ટ્સ વિલ સર્વ મી, ઘણા બધા નોકરો મારી સેવા કરશે. આઈ સેલ હેવ ફોર કાર્સ, મારે 4 ગાડીઓ હશે. પીપલ વિલ સે, લોકો કહેશે લુક ધેટ્સ મિસ્ટર મફતલાલ, હી ઇઝ અ વેરી રીચ મેન. લોકો એવું કહેશે કે જુઓ પેલા શ્રીમાન મફતલાલ જઈ રહ્યા છે, એ તો ખૂબ જ પૈસાદાર માણસ છે. ધેન આઈ સેલ, પછી હું સ્ટોપ સેડ છગનલાલ, ઊભા રહી જાઓ છગનલાલ કહે છે, એટલે મફતલાલને બોલતા બોલતા તે અટકાવે છે. યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ, તમે ખૂબ જ ઝડપી જઈ રહ્યા છો. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ, મને આ અદ્ભુત જે ઈંડું તમારી પાસે છે એને જોવા દો. મિસ્ટર મફતલાલ ટુક ધ એગ આઉટ ઓફ હિઝ પોકેટ, મિસ્ટર મફતલાલ છે એ ઈંડાને એમના ખિસ્સામાંથી બહાર કાઢે છે. હી સોડ ઇટ ટુ છગનલાલ, અને છગનલાલને બતાવે છે. બટ ઇટ સ્લીપ્ડ ફ્રોમ હિઝ ફિંગર,
પણ તેની આંગળીઓમાંથી તે લપસી જાય છે. મિસ્ટર મફતલાલ લુકડ એટ ધ બ્રોકન એગ. મિસ્ટર મફતલાલ છે એ આ તૂટેલા ઈંડાને જોઈ રહ્યા હતા. ઓ ડિયર હી સેડ, નાવ આઈ શેલ નોટ હેવ એની ચીક્સ. અરે વાલા, તે કહે છે કે હવે મારી પાસે એક પણ મરઘી હશે, મરઘીનું બચ્ચું હશે નહીં. આઈ શેલ નોટ હેવ એની હેન્ડ્સ, એક પણ મરઘી પણ નહીં હોય. ધી વિલ નોટ લે એગ્સ, તે એક પણ ઈંડા પણ નહીં મૂકી શકે. આઈ શેલ નોટ બી રીચ, હું પૈસાદાર પણ બની શકીશ નહીં. આઈ શેલ નોટ હેવ અ બિગ હાઉસ, મારે મોટું ઘર પણ નહીં હોય. આઈ શેલ નોટ હેવ લોટ્સ ઓફ સર્વન્ટ્સ એન્ડ કાર્સ. ઓહ ડિયર, હવે મારી પાસે ઘણા બધા નોકરો પણ નહીં હોય કે ગાડીઓ પણ હશે નહીં. યસ સેડ છગનલાલ. છગનલાલ કહે છે કે હા, યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ. મફતલાલને કહે છે કે હવે તું ગરીબ જ રહીશ. બટ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ, પણ આવતી વખતે તમે તમારા નસીબને અજમાવી જોજો. કમ ઓન, ચાલો સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન, ચાલો હવે ઊભા થાવ અને કમાવાનું ચાલુ કરો. પર હેપ્સ યુ આર રાઇટ, સેડ મિસ્ટર મફતલાલ સેડલી. મિસ્ટર મફતલાલ છે એ ઉદાસ થઈને કહે છે કે કદાચ તમે સાચું જ કહો છો કે કામ કરીએ તો જ આપણે પૈસા કમાઈ શકીએ. થેન્ક યુ.